नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती ना डिजिटल प्लेटफॉर्म में आपनो हार्दिक स्वागत छे। हूँ आपनी साथे आपनो मित्र भाविन पाटनवाड़िया। दर्शक मित्रों, छेल्ला 19 वर्षथी पादरानी अंदर क्रिकेट मैच नु भव्य आयोजन थाय छे, जेमा पहला गुजरात लेवले क्रिकेट रमातुं हतुं ने अत्यारे छेल्ला 6 वर्षथी पादरामां पादराना हालना धारासभ्य चैतन्यसिंह झाला द्वारा तेमना ग्रुप द्वारा अहींया आगळ पादरा शहेरना पादरा तालुकाना लोको वच्चे युवानो वच्चे मैचनुं आयोजन करवामां आवे छे। आपणी साथे पादराना धारासभ्य चैतन्यसिंह झाला छे। बाबू, पहेलो प्रश्न तो कई रीतनी शुरुआत हती? तमने पोते पण क्रिकेट में घणो रस छे, आपे एमएलए जे क्रिकेट हतुं जे मैचनुं आयोजन थयुं हतुं एमां पण खूब सारो परफॉर्मन्स आप्युं हतुं, शुं कहेशो क्रिकेट विशे अने आपनी आ जग्या क्रिकेटनी शुरुआत विशे? क्रिकेट एवं कौशल्य है ने कि जे पादराना युवाओं में घणु सारू जोवा मळे छे। तो अमे लगभग 19 वर्षथी आ टूर्नामेंट अमारू ओआरटीसी ग्रुप आ रमाई रह्युं छे, जेमां पहला तो ऑल गुजरात नी टीमों अमे लेता था क्रिकेट टेनिस क्रिकेट टूर्नामेंट। पण जेवू आईपीएल चाले छे तो अमे पण विचार कर्यो के आपणुं पादरानुं पण कौशल्य खीलवुं जोईए, पादराना युवानोने पण क्रिकेटमां सारो एवो अवसर મળવો જોઈએ, જેથી કરીને અમે પાદરા પ્રીમિયર લીગની શરૂઆત કરી, તેનું આ 6th વર્ષ છે। તો જેમાં અમે પાદરા વિધાનસભા વિસ્તારના જ યુવાનોને રમવા દઈએ છીએ, એ સિવાયના કોઈપણ પ્લેયરને અમે એન્ટ્રી આપતા નથી। અને જેમાં અમારા તરફથી ડ્રેસ આપવામાં આવે છે અને પ્રોત્સાહક રૂપે રોકડ ઇનામો અને ટ્રોફી આપવામાં આવે છે। હવે જ્યારે સભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો છે તો આ વર્ષે મેં કોઈ પણ જાતની ફી લીધા વગર ફ્રીમાં મેં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એમએલએ ટુર્નામેન્ટ નામ આપીને પાદરાને એમ જોવા જઈએ તો ગુજરાતની પણ આ સૌથી મોટી ટુર્નામેન્ટ હશે કે જેમાં 325 જેટલી ટીમોએ ભાગ લીધો છે। તો 325 જેટલી, હા બાબુ, જે 325 ટીમ છે એ તમામે તમામ પાદરા તાલુકાની છે, અલગ અલગ ગામ, તમામ પાદરા વિધાનસભા વિસ્તારની અલગ અલગ ગામની, અને દરેકના અમે આધાર કાર્ડ લીધા છે, વોટર આઈડી કાર્ડ લીધા છે, જેનાથી આપણને ખબર પડે કે આ તમામ યુવાનો એ પાદરા વિધાનસભા વિસ્તારના જ છે। અને સાથે સાથે અંડર 19 એની પણ શરૂઆત અમે ગયા વર્ષથી કરી છે, આ એનું બીજું વર્ષ છે કે જેમાં અંડર 19ના યુવાનો જ રમી શકે અને તેઓ વચ્ચે જ દરેક મેચ રમાય, આ પ્રકારનું અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। બાબુ, અગાઉ પણ જસપાલસિંહ ધારાસભ્ય હતા ત્યારે પણ રમત ગમત વિશે સરકારમાં ઘણી રજૂઆતો થઈ છે, તેના વિશે ઘણી માંગણીઓ પણ થઈ છે। હવે આપ સરકારમાં છો, આપ ધારાસભ્ય છો, પાદરાની જનતાએ આપને જ્યારે પસંદ કર્યા છે ત્યારે આ જ રમત ગમત વિશે આપનું કઈ રીતનું કોઈક વિચારણા પ્લાનિંગ છે કે પાદરાના જે યુવાનો છે, જે પાદરાના જે બાળકો છે એ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધે તેના માટે કઈ રીતનું આ જ પ્રકારના બીજા પણ આયોજનો થશે? આમ જોવા જઈએ તો રજૂઆત કરવી અને આયોજન કરવું આ બેમાં બહુ ફર્ક છે। હું હંમેશા આયોજનમાં જ માનું છું, જે ક્ષેત્રે રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરવાની, પણ આવા પ્રકારના આયોજન તો પાદરાના યુવાનો માટે સ્વાભાવિક છે કે ધારાસભ્ય તરીકે આપણે કરી જ શકીએ। તો ધારાસભ્ય ન તો ત્યારે પણ મેં 18 ટુર્નામેન્ટો કરી છે અને ધારાસભ્ય તરીકે મને મોકો મળ્યો છે તો મેં કોઈ પણ ફી લીધા વગર કર્યું છે, અને આગળના દિવસોમાં પણ યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવા માટે કે ઓન ગ્રાઉન્ડની રમતો હશે તો એ પ્રકારના આયોજન હું પોતે જ કરીશ, એના માટે મારે કોઈ રજૂઆત કરવાની જરૂર નહીં પડે। બાબુ, છેલ્લો પ્રશ્ન કે આ જે પીપીએલ એમએલએ પીપીએલ જે આયોજન થયું છે તેમાં યુવાનોએ કઈ રીતે એન્ટ્રી લીધી છે, કઈ રીતની આની શરૂઆત થશે, કેટલી મેચો રહેશે, આ ગ્રાઉન્ડ પર કયા પ્રકારનું આયોજન છે? એમએલએ ટુર્નામેન્ટ PPL 6 અને અંડર 19 સિઝન 2 માટે રોજે રોજ અહીંયા આ ગ્રાઉન્ડ પર લગભગ 5-6 મેચ રમાડવામાં આવશે, અને આવનારા દિવસોમાં લગભગ 2 મહિના સુધી આ ટુર્નામેન્ટનું આયોજન ચાલશે, જેમાં ફાઇનલમાં રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે વિજેતા અને રનર્સઅપને, સાથે સાથે મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર જેવા ઇનામો પણ આપવામાં આવશે।
આઈપીએલની પણ શરૂઆત થઈ છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓને અંતે શુભેચ્છા સંદેશ જેટલા લોકોએ ભાગ લીધો છે તેઓને શું કહેવા માંગો છો? જેટલા પણ ટીમોએ ભાગ લીધો છે, જેટલા યુવાનોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, તેઓ દર વર્ષે પણ અમને સારો સહકાર આપે છે. હું તેમને શુભેચ્છા આપીશ કે તેઓ આ ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય બતાવે અને આ ટુર્નામેન્ટ તો જીતીને જાય પરંતુ તેઓ ગુજરાત લેવલે અને દેશ લેવલે પણ આગળ વધીને પાદરાનું નામ રોશન કરે તેના માટેનું મારું આયોજન હોય છે. એમને પાદરાના યુવાનોને પોતાને આગળ વધવા માટે કંઈ પણ જરૂરિયાત હશે તો ધારાસભ્ય તરીકે અને એક મિત્ર તરીકે હું એમની સાથે ઊભો હોઈશ. તેમને જ્યાં જ્યાં જરૂર પડશે હું તેમને દરેક પ્રકારની મદદ કરીશ. દર્શક મિત્રો, આ તા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, આપને દ્રશ્યો બતાવીશ કે જે રીતે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં આગળ ધારાસભ્ય દ્વારા જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ એમએલએ ટુર્નામેન્ટ્સ જે છે એ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે ને, જેમાં પાદરા પ્રીમિયર લીગ 2023નું આયોજન છે. છેલ્લા 6 વર્ષથી પાદરા શહેરમાં ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અહીંયા આગળ આયોજન કરવામાં આવે છે ને. હાલ આપ જોઈ રહ્યા છો એમ કે ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્ય પોતે હાલ ઓપનિંગ કરી રહ્યા છે, એનું શરૂઆત કરી રહ્યા છે. હાલ આપ જે રીતે દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા હાલ બેટિંગ કરી અને શરૂઆત કરવામાં આવી રહી છે ને, જેમાં બોલર નયન ભાવસાર છે. જે રીતે દ્રશ્યો અહીં આગળ જોઈ રહ્યા છો, શરૂઆત કરી દેવામાં આવી છે. અહીં આગળ દર્શક મિત્રો, હાલ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, એમએલએ ટુર્નામેન્ટ્સમાં પણ ચૈતન્યસિંહ ઝાલા દ્વારા 50 જેટલા રનો બનાવી મેન ઓફ ધ મેચનો ખિતાબ જે છે જીતવામાં આવ્યો હતો. હાલ ધારાસભ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી છે પાદરાના એમએલએ ટુર્નામેન્ટ્સ PPL 6ની. જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ અહીંયા આગળ શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ફરીવાર પણ જોડાઈશું અને પાદરાના PPL જે છે PPL 6 અહીંયા આગળ પાદરા એમએલએ દ્વારા જે આયોજન છે, આ એમએલએ દ્વારા જે આયોજિત થયું છે, એક આપણી સાથે વાત કરીશું. કેટલા સમયથી અહીંયા આગળ ક્રિકેટ રમો છો, કેવો અનુભવ છે, શું કહેશો? PPL ફર્સ્ટથી રમું છું, પહેલાં 8 ટીમોથી જ શરૂઆત થઈ હતી. બહુ સારી ટુર્નામેન્ટ છે, બધા બહુ ખેલાડીઓ અહીંથી બહાર નીકળ્યા છે રમીને. પહેલેથી જ રમો છો અહીંયા આગળ, આજે 6ઠી છે, પહેલાં 8 ટીમ હતી, અત્યારે 300 ટીમ બાપુ કહી રહ્યા છે, કેવો અનુભવ છે, કઈ રીતનું આપને લાગી રહ્યું છે? અનુભવ બહુ સારો છે. પહેલી 2 ટુર્નામેન્ટ અમે જીત્યા હતા, નેક્સ્ટ 2માં સેમિફાઇનલમાં 3 સેમિફાઇનલ રમ્યા. અમે કઈ ટીમમાંથી રમો છો? મીરા ડેવિલ્સ, પહેલા મોવો લાયન્સમાં રમતા હતા અમે. આજે આપની મેચ છે? આજે મેચ છે, પહેલી મેચ છે મીરા ડેવિલ્સમાં. પહેલો દિવસ પહેલી જ મેચ, શું કહેવા માંગો છો? અને આ વખતે આયોજનમાં પણ ફી કોઈ લેવામાં નથી આવી, 1 રૂપિયાની અંદર એન્ટ્રી છે. આ તો બહુ સારું કહેવાય, 325 ટીમ છે એટલે ટુર્નામેન્ટ બહુ સારી બનશે, વધારે રમવાનું મળશે. જીપલ પટેલ. દર્શક મિત્રો, હતા જીપલ પટેલને જેઓ કહ્યું કે પહેલી ટુર્નામેન્ટથી તેઓ અહીંયા આગળ રમી રહ્યા છે અને આ 6ઠી ટુર્નામેન્ટ્સ પાદરાની છે. જે રીતે દ્રશ્યો જોયા આપણે, અહીંયા આગળ હવે શરૂઆત થઈ જશે PPL 6ની. જોડાયેલા જો બીએન ન્યૂઝ ગુજરાતી, ભાવિન પાટણવાડિયા સાથે. વધુ અપડેટ્સ માટે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા પાદરા.